नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। अगियार साइंस गणित नी अंदर चैप्टर नंबर 13 एटले के लिमिट्स एंड डेरिवेटिव्स, कहेवानो मतलब लक्ष अने विकलन नी अंदर आपणे लक्ष टॉपिक ने कम्प्लीट कर्यो। लक्ष पर आधारित तमाम थियरीओ अने लक्ष पर आधारित तमाम दाखलाओ एटले के स्वाध्याय 13.1 अने स्वाध्याय 13.2 ने आपणे कम्प्लीट कर्युं। हवे त्यारबाद आपणे आगळ वधवुं छे विकलन उपर। विकलन एटले के डेरिवेटिव्स। फिजिक्स नी अंदर तमे विकलन नो उपयोग थोड़ो घणो कदाच कर्यो हशे अत्यार सुधी में। धोरण 12 साइंस नी अंदर तो आपणे आ घणो बधुं विकलन भणवाना छीए। हवे आगळ क्यांय लक्ष भणवाना नथी आपणे। लक्ष बस आटलू ज हतुं। हवे 12th साइंस नी अंदर कोई जग्याए लक्ष आवशे नहीं, नो डाउट। फिजिक्स में कदाच कोई उपयोग आवतो होय, बट हवे 12th साइंस ना मेथ्स नी अंदर क्यांय लक्षनो उपयोग आवशे नहीं। तो अत्यारे जे आपणे विकलन टॉपिक भणवाना छीए, जूना कोर्सनी अंदर लक्ष अने विकलन बे अलग अलग चेप्टर हता, बट अहींया जॉइंटमां आपणे भणीए छीए। पहेला लक्ष पूरू कर्युं, हवे विकलन स्टार्ट करीए छीए। तो विकलन जे छे ने ई बे रीते आपणे भणशुं। 11 साइंसनी अंदर विकलन आपणे बे रीते, मतलब के विकलन કોઈપણ વિધેયનું વિકલન કરવાનું હોય, કોઈપણ વિધેયનું સંકલન કરવાનું હોય, કોઈપણ વિધેયમાં લક્ષ લગાડવાનું હોય, मतलब के विधेय जे छे एनी साथे बधु लक्ष विकलन संकलन मतलब के कलन शास्त्र आखु जोड़ायेलू छे। ओके, तो विकलन जे करशु ए बे मेथड थी करशु। पहली मेथड एटले के प्रथम सिद्धांत थी, अथवा तो एने कहेवाय व्याख्यानी मदद थी। शुं कहेवाय? तमने कदाच एक्जाम में पूछे कि भाई व्याख्यानी मदद थी आपेला आ विधेयनुं विकलन मेळवो, अथवा तो विकलित मेळवो। એનો મતલબ એમ થયો કે આપણે લિમિટવાળી અથવા તો લક્ષવાળી મેથડથી આગળ વધવાનું છે, અને એવી કોઈ ચોખવટ ના કરે ને ફક્ત એવું કહી કે વિકલિત મેળવો, એનો મતલબ એમ કે તમને ઈચ્છા પડે એ મેથડથી તમે વિકલન કરી શકો છો। ઓકે, તો આ રીતે આપણે બે મેથડથી વિકલનમાં ભણશું। 12th સાયન્સની અંદર વિકલન માટેનો આખો એક ચેપ્ટર છે, સાતત્ય અને વિકલનીતા। ચેપ્ટર નંબર 5 12th સાયન્સની અંદર છે। પછી વિકલિતના ઉપયોગો, આવું પણ એક ચેપ્ટર છે। પછી વિકલ સમીકરણ, આવું પણ એક ચેપ્ટર છે કે જેમાં આપણે એકવાર વિકલન, બે વાર વિકલન આવું બધું ભણવાના છે। મતલબ કે કલનશાસ્ત્રની અંદર વિકલનનો ઘણો બધો ફાળો છે। 12th સાયન્સની અંદર મેં તમને વાત કરી 44 માર્ક્સનું ફક્ત કલનશાસ્ત્ર છે, તો એની અંદર ચેપ્ટર નંબર 5, 6, 7, 8 અને 9 એની અંદર વિકલનના 3 ચેપ્ટર અને 2 ચેપ્ટર સંકલનના, સંકલન અને સંકલનનો એક ઉપયોગ। તો આ રીતે થઈને ટોટલ 5 ચેપ્ટર એવા છે કે જે કલનશાસ્ત્રના ચેપ્ટર છે। ટોટલ 13 ચેપ્ટર છે 12th સાયન્સની અંદર, એ 13 ચેપ્ટર છે 12th સાયન્સની અંદર। ટોટલ 13 ચેપ્ટર છે, 13 ચેપ્ટરમાંથી 5 ચેપ્ટર કલનશાસ્ત્રના છે અને એનું માર્કિંગ જે છે એ 44 છે। ઓકે, તો કલનશાસ્ત્ર આટલું ઇમ્પોર્ટન્ટ છે અને મજા આવે એવું છે ભાઈ, જરા પણ હાર્ડ છે ને, એકદમ મજા આવે એવું છે ચેપ્ટર, બોરિંગ નહીં થતો આની અંદર। પણ હા, એક પ્રેક્ટિસ રાખવી પડશે, પ્રેક્ટિસ તો ફરજિયાત રાખવી જ પડશે। તમે એ અનુભવ કર્યો હશે લક્ષની અંદર, અમુક સમય થાય એટલે ફરીથી એનું રિવિઝન કરવાનું, અમુક સમય થાય એટલે ફરીથી એનું રિવિઝન કરવાનું। આનાથી થાય છે, આનાથી જે કોઈ પણ જે એની થિયરી હોય કે જે આપણને પહેલી વખત દેખાય ને, એના કરતાં બીજી વખત તમે દાખલો ગણો ને, એટલે બધા દાખલાઓમાં જે સામ્યતા હોય ને, એ સામ્યતા તમને જોવા મળે। ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય કે સર, અમે જ્યારે એક્ઝામમાં બેસીએ ને ત્યારે દાખલાની રકમ જોઈને એવું થાય કે દાખલો કરશું કઈ રીતે, જો ખાલી અમને પહેલું સ્ટેપ ખબર પડી જાય ને તો અમે આખો દાખલો કરી શકીએ। એનો મતલબ એવો થયો કે તમે દાખલાને ઓળખી નથી શકતા, તમે દાખલાને પારખી નથી શકતા કે દાખલો કયા પ્રકારનો છે અને દાખલામાં શું કહેવા માગે છે, દાખલાનું પહેલું સ્ટેપ શું હશે એ તમે જાણતા નથી, એને તમે જાણી નથી શકતા। એનું માત્ર ને માત્ર એક જ કારણ કે તમારું રિવિઝન ઘટે છે। અને મોટાભાગના વિદ્યાર્થીઓ મેં કીધું કે રિવિઝન કરવાનું, એટલે રિવિઝન કઈ પ્રકારે કરે, બુક હાથમાં રાખે ને ઓનલી વાંચતા જાય, નહીં। મેથ્સ માટે કે સાયન્સના કોઈ પણ સબ્જેક્ટ માટે આ કોઈ યોગ્ય મેથડ નથી। તમે ગુજરાતીની કવિતા વાંચો તો ઇટ્સ ઓકે, ગુજરાતીનો કોઈ પણ એક વાર્તા હોય વાંચો ઇટ્સ ઓકે, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં, બટ બાકીના જે બધા સબ્જેક્ટ્સ છે એ કેવા છે, લખવા પડે। ખાસ મેથ્સની વાત આવે તો એ તો પ્રેક્ટિસ કરવાનો સબ્જેક્ટ છે। ઓકે, તો એની અંદર આ પ્રકારનું રિવિઝન આ બધા કલનશાસ્ત્રના ચેપ્ટરની અંદર તો ખાસ કરવું પડશે, કરવું પડશે ને કરવું જ પડશે, નહીં તો અમુક સમય પછી જોશો દાખલાને તો
ख्याल नहीं आवे कि भाई मेथड कई छे। ओके आ बधी तो बात थई छे, मेन बात उपर हवे आवीए आपणे, विकलनની વાત કરવાની છે। કોઈ પણ વિધેયનું વિકલન આપણે કઈ રીતે કરી શકીએ એના માટેની થિયરી શું છે, તો બસ થિયરી લખવા માટે, કેમ કે થિયરી ઘણી બધી લખવાની હતી તો લખવા માટે ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે મેં ઓલરેડી પહેલેથી લખી નાખી છે, માત્ર ખાલી ચર્ચા કરવાની છે। પહેલું જ વાક્ય શું લખ્યું છે વાંચો જોઈએ, સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ભાઈ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એ અપોન એચ, જો આનું અસ્તિત્વ હોય તો વિધેય એફ ઓફ એક્સનું એ આગળનું વિકલિત એને કહેવાય। જુઓ શું કીધું છે, લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એ અપોન એચ, જો આનું અસ્તિત્વ હોય તો એને એફ ઓફ એક્સનું ક્યાં આગળનું વિકલન કહેવાય, એ આગળનું વિકલન કહેવાય। શા માટે ભાઈ, અહીંયા એ છે એટલા માટે, અહીંયા પણ એ છે એટલા માટે। હવે એ જ વસ્તુ હું તમને સમજાવી દઉં, જો અહીંયા એક્સ થઈ જાય એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ, તો એને એક્સ આગળનું વિકલન કહેવાય, એ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો। ઓકે એને શું કહેવાશે ભાઈ, એફ એફ એફનું એક્સ આગળનું વિકલન। નો ડાઉટ વિકલન ભાઈ ઘણા બધા બિંદુઓ આગળ થતું હોય, પણ તમે ક્યાં બિંદુ આગળ વિકલન કરો છો એ મહત્વની વસ્તુ છે। એટલા માટે જો અહીંયા એક્સ લખ્યું છે, હું અહીંયા વાય લખી નાખું, એફ ઓફ વાય પ્લસ એચ માઇનસ એફ ઓફ વાય, એનો મતલબ એવો થયો કે ભાઈ તમે જે વિકલન કરો છો એ વિકલન કયા બિંદુ આગળ છે, વાય બિંદુ આગળ છે। ઓકે તો આ વસ્તુ થઈ। ત્યારબાદ હવે આ જે વિકલન આપણે કર્યું એને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવે, એને સંકેતની અંદર એફ ડેસ એ વડે દર્શાવવામાં આવે। કહેવાનો મતલબ એફ ડેસ, આ ખાસ યાદ રાખજો, એફ ડેસ ઉપર ડેસ આવે એનો મતલબ એમ થયો માં પ્રથમ વખત વિકલન થયું છે, પ્રથમ વિકલિત, અને કહેવાય પ્રથમ વિકલિત। સાહેબ આ પ્રથમ અને દ્વિતીય આવું પણ આવશે, ટ્વેલ્થ સાયન્સની અંદર આવશે, વિકલ સમીકરણ ભણશો ત્યાં આવું આવશે, વિકલન ભણશો ત્યાં આવું આવશે, પહેલી વાર વિકલન બીજી વાર વિકલન આવું બધું આપણે ટ્વેલ્થમાં ભણવાના છીએ। એટલા માટે હું શબ્દનો ઉપયોગ કરું છું પ્રથમ વિકલિત, અથવા તો વિકલિત તમે સમજશો તો પણ ચાલશે અત્યારે તો। તો એફ ડેસ એ બાજુમાં એ છે, અને શું કહેવાય, ફર્સ્ટ ડેરિવેટિવ્સ ઓફ ફંક્શન એફ વિથ રિસ્પેક્ટ ટુ એ, કહેવાનો મતલબ એમ થયો કે એની સાપેક્ષે વિધેયનું પહેલું વિકલન। ઓકે એફ ડેસ એ વડે એને દર્શાવવામાં આવે છે। આ વિકલિત તમે જે મેળવો છો, આ વિકલિત મેળવવાની પ્રક્રિયાને વિકલન કહેવાય। વિકલન કોને કહેવાય, કે તમે જે કોઈ પણ વિધેયનું વિકલિત મેળવો છો એ વિકલિત મેળવવાની પ્રક્રિયાને વિકલન કહીશું। ઓકે તો ભાઈ આ પણ આની જેમ જ ભાઈ કોપી ટુ કોપી વાત છે, વિધેય એફનું કયા આગળનું વિકલન કહેવાય, એક્સ આગળનું વિકલન કહેવાય। કોઈ પણ વિધેયનું વિકલન કરતી વખતે આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું, લિમિટ આવી છે જુ, લિમિટ દેખાય છે, લિમિટના ગુણધર્મનો ઉપયોગ કરશું, લિમિટના જે પ્રમેય છે એ પ્રમેયનો ઉપયોગ કરશું, અને આ રીતે આપણે વિકલન મેળવશું। ઓકે હવે તેને સંકેતમાં શેના વડે દર્શાવાય, અને એફ ડેસ એ હતું તો અહીંયા શું આવશે, એફ ડેસ એક્સ, ઓકે ફર્સ્ટ ડેરિવેટિવ ઓફ ફંક્શન એફ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ। આમ વ્યાખ્યાથી શોધાતા વિકલિતને, આ જે વ્યાખ્યાની મદદથી તમે વિકલિત મેળવો છો એને પ્રથમ સિદ્ધાંતથી મેળવેલ વિકલિત કહેવાય। ક્વેશ્ચનની અંદર જો તમને ચોખવટ કરી દે, ક્લેરિફાય કહી દઈ કે પ્રથમ સિદ્ધાંતથી મેળવેલ વિકલિત મેળવો તો તમારે ફરજિયાત આ લિમિટવાળી મેથડથી તમારે વિકલન મેળવવાનું છે, એટલે કે ફર્સ્ટ ડેરિવેટિવ ઓફ ફંક્શન એફ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, કહેવાનો મતલબ એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ અપોન એચ। આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાનું છે, આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવું, ઓકે, કારણ કે હમણાં જ આપણે થોડી વાર પછી જે વિકલન કરશું, જે વિકલનના દાખલાઓ કરવાના છીએ એની અંદર આપણે આ ફોર્મ્યુલાનો ખાસ ઉપયોગ કરવાના છીએ। ઓકે તો આટલું ખાસ નોટ ડાઉન કરો, ત્યારબાદ હું થોડીક માહિતી તમને કેવી આપી દઉં કે આ વિકલન જે કોઈ પણ કરીએ છીએ ને કઈ રીતે દર્શાવાય છે, એની બે ત્રણ લીટીઓ જે છે એ હું તમને સમજાવી દઉં, અને ત્યારબાદ સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર માટે વિકલનના ગુણધર્મો કઈ રીતે લાગુ પડે છે, અચળ પદ માટે કઈ રીતે લાગુ પડે, અને બેઝિક જે
એના ત્રણ ચાર ફોર્મ્યુલા છે એ હું તમને સમજાવી દઉં. ઓકે, આટલું નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈએ વિધેયના વિકલિતને દર્શાવવાના અલગ અલગ સંકેતો. હવે આપણે સંકેતો બધા જોઈ લઈએ, પણ હું તમને કહી દઈશ કે ભાઈ મોટા ભાગે આપણે આ જ સંકેતોનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, પહેલું શું છે? એફ ડેસ એક્સ બરાબર ડી બાય ડી એક્સ ઓફ એફ ઓફ એક્સ. આ શું બતાવે? એફ ડેસ એક્સ આપણે લખીએ શું બતાવે? હમણાં થોડી વાર પહેલાં ચર્ચા કરી કે ભાઈ વિધેય એફ ઓફ એક્સનું વિકલન જે છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એફ ડેસ એક્સ વડે. અને અંદર એક્સ છે એનો મતલબ એમ થયો કે વિધેયનું કોની સાપેક્ષે વિકલન છે? એક્સની સાપેક્ષે વિકલન છે. એફ ડેસ ઓફ એ હોય એનો મતલબ એમ થયો કે એની સાપેક્ષે વિકલન છે. એફ ડેસ ઓફ બી હોય તો એનો મતલબ એવો થયો બીની સાપેક્ષે વિકલન છે. અને એફ ડેસ ઓફ સી હોય તો એનો મતલબ એવો થયો સીની સાપેક્ષે વિકલન છે. ઓકે, તો આ એફ ડેસ એક્સ શું બતાવે? વિધેય એફનું એક્સની સાપેક્ષે વિકલન. હવે એને તમે કઈ રીતે લખી શકો છો? ડી બાય ડી એક્સ ઓફ એફ ઓફ એક્સ. એનો મતલબ એમ થયો કે વિધેય એફનું એક્સની સાપેક્ષે વિકલન. આ રીતે પણ લખી શકાય, પણ ક્યારેય લખતા નથી, આપણે આ જ રીતે લખીએ છીએ. ઓકે, ત્યારબાદ આવી જાઓ. જો એફ ઓફ એક્સ બરાબર વાય, હા આવું કરીએ છીએ, આવું ઘણી વખત થશે ટ્વેલ્થમાં અને ઇલેવન્થ બંનેમાં. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય, કે ભાઈ માની લો કે તમને આ રીતે આપ્યું છે કોઈ વસ્તુ કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ ક્યુબ પ્લસ સિક્સ એક્સ પ્લસ ફાઇવ. માની લો કે આ એક વિધેય છે, માની લો કે નહીં આ છે જ, આ એક વિધેય છે બરાબર. તો આ વિધેય એફ ઓફ એક્સ બરાબર લખું, હું આ રીતે પણ લખી શકું. રેડી, એફ ઓફ એક્સ બરાબર શું હોય? વાય હોય. એફ ઓફ એક્સને શું કહેવાય? વાય કહેવાય. એટલા માટે સંબંધ અને વિધેયમાં આવું ભણી ગયા. એફ ઓફ એક્સને શું કહેવાય? વાય કહેવાય. રેડી, તો હવે આ એફ ઓફ એક્સનું વિકલન તો આપણે શું લખીએ? આ રીતે એફ ડેસ એક્સ, પછી આ વિકલન આનું કરીએ એ આપણે ભણવાના છીએ. વિકલન કેમ થશે એ શીખવાડીશું. રેડી, તો એફ ઓફ એક્સનું વિકલન એટલે કે એફ ડેસ એક્સ. એવી જ રીતે જો હું એફ ઓફ એક્સના બદલે વાય લખું તો એનું વિકલન શું કહેવાય? એના વિકલનને કહેવાય ડીવાય બાય ડી એક્સ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ડીવાય બાય ડી એક્સ. એટલે ઓટોમેટિકલી થઈ ગયું એફ ડેસ એક્સ બરાબર ડીવાય બાય ડી એક્સ. ક્લિયર? ડીવાય બાય ડી એક્સ એનો મતલબ એમ થયો કે વાયનું, હજુ વાયનું કોની સાપેક્ષે વિકલન? એક્સની સાપેક્ષે વિકલન. હું આમ કરી દઉં ડી એક્સ બાય ડીવાય, સમજતા જાજો. એનો મતલબ એમ થયો કે એક્સનું વાયની સાપેક્ષે વિકલન. સમજો, ડી એ બાય ડી બી આનો મતલબ એમ થયો એનું બી સાપેક્ષે વિકલન. હું એવું કરું કે ડી એક્સ બાય ડી સી આનો મતલબ એમ થયો એક્સનું સીની સાપેક્ષે વિકલન. ડી સી બાય ડી ઈ આનો મતલબ એમ થયો કે સીનું ઈની સાપેક્ષે વિકલન. ક્લિયર? આટલો ખ્યાલ આવી ગયો. તો મેં શું લખ્યું છે? ડીવાય બાય ડી એક્સ એનો મતલબ એમ થયો કે વાયનું એક્સની સાપેક્ષે વિકલન. તમે એફ ડેસ એક્સને ડીવાય બાય ડી એક્સ પણ કહી શકો છો, કે જેને એફ ઓફ એક્સ અથવા વાયનું કોની સાપેક્ષે ભાઈ? એક્સની સાપેક્ષે વિકલિત કહે છે. અને તેને ડી ઓફ એફ ઓફ એક્સ, આ ડી ફોર શું બતાવે? ડેરિવેટિવ બતાવે. ડી ફોર ડેરિવેટિવ, કે એને વંચાય શું? ડેરિવેટિવ ઓફ એફ ઓફ એક્સ. ડેરિવેટિવ ઓફ ફંક્શન એફ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, બટ આવું ક્યારેય ઉપયોગમાં લેશું નહીં. ઓકે, હવે વિધેય એફનું એક્સ બરાબર એ આગળનું જે વિકલિત છે, કોઈ પણ વિધેયનું એક્સ બરાબર એ આગળનું વિકલિત, કે જેને આપણે ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એ આ રીતે પણ લખી શકીએ, પણ ક્યારે ઉપયોગમાં આ રીતે લખશું જ નહીં. અથવા તો ડાયરેક્ટલી એફ અહીંયા આપી દો એટલે કે ડી એફ બાય ડી એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એ આ રીતે પણ ક્યારેય લેશું નહીં, પણ ઉપયોગમાં કઈ રીતે લેશું? ફાઇનલી આ રીતે, કે ડી એફ બાય ડી એક્સ આ રીતે લખશું, એક્સ બરાબર એ આ પ્રકારે પણ આપણે લખી શકીએ. ઓકે, આ તો બસ સંકેતોની વાત થઈ, એવું કંઈ ખાસ આ કોઈ અઘરો ટોપિક નથી બરાબર. આ તો બધું આપણે દાખલાઓ ગણતા હશું ત્યાં જ તમને ખ્યાલ આવી જશે, એમ છતાં નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ખૂબ જ અગત્યના જે ચાર ફોર્મ્યુલા કયો, ચાર ગુણધર્મ કયો, ઓકે, અથવા ચાર ટોપિક કયો, જે કોઈ પણ કયો, પણ ખૂબ જ અગત્યના વિકલનની શરૂઆત આપણે કરીએ છીએ
અને વિકલનના શરૂઆતના જ ફોર્મ્યુલા ગુણધર્મ સ્વરૂપમાં આપણે ભણવા જઈએ છીએ. ખાસ ધ્યાન આપજો, પહેલો ફોર્મ્યુલા છે સરવાળા માટેનું ફોર્મ્યુલા, એટલે કે ડી બાય ડી એક્સ. આપણી પાસે બે વિધેય માની લો કે છે, આપણી પાસે વિધેય કેટલા છે, બે છે, એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ. તો આ પહેલું ફોર્મ્યુલા, પહેલો ગુણધર્મ શું કહે છે, બંને વિધેય સરવાળા સ્વરૂપમાં છે અને એના વિકલનની વાત કરવી છે, કારણ કે મેં આગળ શું લખ્યું, ડી બાય ડી એક્સ. એનો મતલબ એમ કે ડેરિવેટિવ ઓફ ધીસ ફંક્શન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, આપેલા આ વિધેયના સરવાળા સ્વરૂપે જે એક વિધેય છે એનું એક્સની સાપેક્ષે વિકલન. કાંઈ ટેન્શન નહીં ભાઈ, જેવી રીતે લિમિટ્સ લક્ષમાં આપણે ભણી ગયા ગુણધર્મ કે લિમિટ પર્સનલી જાય, એવી રીતે અહીંયા પણ એવું જ થશે. આ જે વિકલન છે ને પર્સનલી થાય, પહેલાં કોનું વિકલન થાય, ડી બાય ડી એક્સ ઓફ એફ ઓફ એક્સ. એનો મતલબ એમ કે પહેલા વિધેયનું વિકલન થયું પ્લસ બીજા વિધેયનું વિકલન. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે બીજો ગુણધર્મ ભણીએ બાદબાકી માટે, તો એમાં પણ કોઈ ચિંતાનો વિષય છે જ નહીં. એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ, તો એમાં પણ કોઈ ચિંતાનો વિષય નથી. ડી બાય ડી એક્સ ઓફ એફ ઓફ એક્સ માઇનસ ડી બાય ડી એક્સ ઓફ જી ઓફ એક્સ, પહેલા વિધેયનું વિકલન માઇનસ બીજા વિધેયનું વિકલન. તો આ થયા આપણા બે ગુણધર્મ સરવાળા અને બાદબાકી માટે. હવે જે ખાસ સમજવાનું છે કે જે આપણે ખાસ યાદ રાખવાનું છે, એવો ટોપિક નંબર 3, એટલે કે ગુણાકાર માટેનો કાર્ય નિયમ અને કહી શકાય, આમ તો એને કાર્ય નિયમો કહી શકાય. તો ગુણાકાર માટેનો કાર્ય નિયમ શું છે, ખાસ ધ્યાનથી સમજો. બંને વિધેય કેવા છે, ગુણાકારના સ્વરૂપમાં છે, એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ છે, બંને ગુણાકારના સ્વરૂપમાં છે. હું જે બોલું છું ને એને ખાસ સમજો, હું જે બોલીશ એને ખાસ સમજો. બે વિધેય હોય, ગુણાકારના સ્વરૂપમાં હોય અને એના વિકલનની વાત આવે, પહેલું એમ નેમ બીજાનું વિકલન, પહેલું એમ નેમ, પહેલું એમ નેમ, મેં એનું વિકલન નથી કહ્યું, પહેલું એમ નેમ બીજાનું વિકલન, પહેલું એમ નેમ બીજાનું વિકલન હંમેશા પ્લસ, હંમેશા પ્લસ, પહેલું એમ નેમ બીજાનું વિકલન હંમેશા પ્લસ બીજું એમ નેમ, બીજું એમ નેમ પહેલાનું વિકલન. વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મતલબ મારો એવો કે ગુણાકારની અંદર તમે જ્યારે વિકલન કરશો, ગુણાકાર સ્વરૂપે તમને જ્યારે બે વિધેય આપેલા હોય અને એના વિકલનની વાત કરવી હોય, ત્યારે શું થાય, કોઈ પણ એક વિધેય એમનું એમ બીજાનું વિકલન પ્લસ જેનું વિકલન થઈ ગયું છે હવે એ એમનું એમ રહેશે અને જેનું વિકલન બાકી છે એનું વિકલન થશે. મતલબ કે એકી સાથે બેના વિકલન નહીં થાય, એકનું વિકલન થશે, એક એમના એમ રહેશે, હવે જે એમના એમ હતા એનું વિકલન થશે અને જેનું વિકલન થઈ ગયું એ એમના એમ રહેશે, બંને વચ્ચે પ્લસ આવશે. ઓકે, આ થયો ગુણાકારનો નિયમ. ખ્યાલ આવી ગયો? બે વિધેય હોય, બંને વિધેય ગુણાકારના સ્વરૂપમાં હોય અને એના વિકલનની વાત આવે, પહેલું વિધેય એમનું એમ બીજા વિધેયનું વિકલન પ્લસ બીજું વિધેય એમનું એમ પહેલા વિધેયનું વિકલન. ખ્યાલ આવી ગયો? સરવાળા બાદબાકીમાં શું હતું કે પહેલા વિધેયનું વિકલન પ્લસ બીજા વિધેયનું વિકલન, બાદબાકીમાં પહેલા વિધેયનું વિકલન માઇનસ બીજા વિધેયનું વિકલન, ગુણાકારની અંદર શું થયું, પહેલું એ વિધેય એમનું એમ બીજા વિધેયનું વિકલન પ્લસ બીજું વિધેય એમનું એમ પહેલા વિધેયનું વિકલન. આ ત્રણ વસ્તુ આપણે કમ્પ્લીટ કરી. હવે કાર્ય નિયમ 4 કે જે આપણે ભાગાકાર માટે ભણવાના છીએ, ભાગાકાર માટે શું થશે કાર્ય નિયમ, ડી બાય ડી એક્સ ઓફ એફ ઓફ એક્સ અપોન જી ઓફ એક્સ, એફ ઓફ એક્સ અપોન જી ઓફ એક્સ. ખાસ સમજવાની વસ્તુ છે ભાઈ, એક વસ્તુ તો ફાઇનલ છે કે ભાઈ છેદ જે છે 0 ન થવો જોઈએ, મતલબ કે છેદમાં રહેલું વિધેય એ શૂન્યતર વિધેય હોવું જોઈએ, શૂન્ય વિધેય ના હોવું જોઈએ, શૂન્ય સિવાયનું કોઈ પણ હશે તો ચાલશે. ઓકે, તો અહીંયા શું થશે ખાસ સમજો, હું જે બોલું છું એની ઉપર ભાર આપજો. અહીંયા શું બોલ્યા હતા, પહેલું વિધેય એમનું એમ બીજાનું વિકલન પ્લસ બીજું એમને એમ પહેલાનું વિકલન. અહીંયા હું શું બોલીશ, ખાસ ધ્યાનથી સમજો, છેદમાં છેદનો વર્ગ હું એવું બોલું છું,
હું એમ બોલ્યો છેદમાં છેદનો વર્ગ, છેદમાં છેદનો વર્ગ. હવે અંશની અંદર શું કરશું? અંશની અંદર છેદ એમનું એમ, છેદ એમનું એમ, અંશનું વિકલન, છેદ એમનું એમ, અંશનું વિકલન, ફરજિયાત માઇનસ, ફરજિયાત માઇનસ. હવે અંશ એમનું એમ, છેદનું વિકલન. વેર જી ઓફ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. છેદ જે છે એ ઝીરો થવો ના જોઈએ, શૂન્યતર હોવો જોઈએ. ઓકે, તો તમે આ ભાગાકારમાં શું ભણ્યા? ભાગાકાર માટે, ભાગાકાર માટે એટલે કે એફ ઓફ એક્સ અપોન જી ઓફ એક્સનું વિકલન એટલે કે છેદમાં છેદનો વર્ગ, છેદમાં છેદનો વર્ગ, અંશમાં છેદ એમને અંશનું વિકલન માઇનસ અંશ એમને છેદનું વિકલન. ક્રમ આડાઅવળો ના થાય, સ્ટાર્ટિંગ કરશું અંશના વિકલનથી. અંશનું વિકલન પહેલાં આવશે, છેદ એમનું એમ રહેશે, અંશનું વિકલન માઇનસ અંશ એમને છેદનું વિકલન. કારણ કે અહીંયા તો પ્લસ હતું, કદાચ આડાઅવળું થાય તો પણ અહીંયા કોઈ પ્રશ્ન થશે નહીં, પણ અહીંયા માઇનસ છે એટલે ધ્યાન રાખવાનું. છેદ એમને અંશનું વિકલન, મતલબ કે પહેલાં અંશનું વિકલન કરશું ત્યારે છેદ એમનું એમ રહેશે માઇનસ, હવે અંશ એમને છેદનું વિકલન થશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે છેલ્લો પાંચમો એ કાર્યનિયમ જોઈએ અને બધાનું ફરીથી રિવિઝન કરીએ. કે જો તમારી સામે આ પ્રકારની કન્ડિશન કોઈ આવી જાય, લેમડા કેવો છે? અચળ છે. આ લેમડા શું છે? અચળ છે. અચળ જે છે વિધેયના ગુણાકાર સાથે જોડાયેલ છે, તો શું થાય? કાંઈ નહીં ભાઈ, જે અચળ હોય અચળ બહાર નીકળી જાય, અચળ બહાર નીકળી જાય, ડાયરેક્ટલી વિકલનમાં કોનું થશે? વિધેયનું થશે. અચળ ક્યાં નીકળી જશે? બહાર નીકળી જશે અને વિકલન થશે વિધેયનું. આપણા પાંચ કાર્યનિયમ વિદ્યાર્થી મિત્રો મહિના, હું ફરીથી બધાનું રિવિઝન કરાવું છું. પહેલો કાર્યનિયમ સરવાળા માટે, સરવાળામાં બે વિધેય રહેલા છે તો પહેલાનું વિકલન પ્લસ બીજાનું વિકલન, બાદબાકીમાં પણ એવું જ થાય, પહેલાનું વિકલન માઇનસ બીજાનું વિકલન. ગુણાકારમાં શું થાય? પહેલું એમને બીજાનું વિકલન પ્લસ બીજું એમને પહેલાનું વિકલન. અંશ અને છેદ ભાગાકારનો આવે ત્યારે શું થશે? છેદમાં છેદનો વર્ગ, છેદમાં છેદનો વર્ગ અંશની અંદર બોલવાનો. હવે અંશમાં છેદ એમને અંશનું વિકલન, અંશમાં છેદ એમને અંશનું વિકલન માઇનસ અંશ એમને છેદનું વિકલન. ફરીથી ભાગાકારનો નિયમ બોલીએ, છેદમાં છેદનો વર્ગ, છેદ એમને અંશનું વિકલન માઇનસ અંશ એમને છેદનું વિકલન. અને છેલ્લો જે કાર્યનિયમ હતો કે ભાઈ કોઈ વિધેય સાથે અચળ જોડાયેલું હોય તો એનું વિકલન કેમ થાય? તો કોઈ અચળ આઉટસાઇડ આવી જાય અને વિધેયનું વિકલન થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણા પાંચ કાર્યનિયમ. લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વિકલન માટેના જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. બોર્ડ ઉપર મેં લખી આપ્યા છે, 12 જેટલા ફોર્મ્યુલા લખી આપ્યા. મને તો જેટલા યાદ આવ્યા એટલા લખી નાખ્યા છે, પણ હવે બોર્ડની જગ્યા પણ પૂરી થઈ, હજુ પણ ઘણા બધા લખી શકાય. હું એવું નથી કહેતો કે આ બધા ધોરણ 11ની અંદર તમારા ચેપ્ટર માટે ઉપયોગી છે, પણ ખાસ આવડવા જરૂરી છે. કારણ કે હવે આપણે ધોરણ 11ને નહીં પણ ધોરણ 12ને પણ સાથે રાખીને ચાલીએ છીએ, તો આ બધા ફોર્મ્યુલા જો આપણને અત્યારથી જ આવડતા હશે તો ધોરણ 12 આપણે ભણવા જઈએ ત્યારે આટલો ટાઈમ આપણો બચે, આ ફોર્મ્યુલા બધા કમ્પ્લીટ ના કરવા પડે. ઓકે, તો ખાસ જે પહેલું ફોર્મ્યુલા છે ખૂબ જ અગત્યનું કહી શકાય, ઘાત આગળ આવે એક ઘાત ઘટે. મારું વાક્ય યાદ રાખજો, વિકલન માટેનું મેઇન વસ્તુ ઘાત આગળ આવે એક ઘાત ઘટે. જો એન એ ધન પૂર્ણાંક હોય, ધન પૂર્ણાંકમાં આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે વાત કરે છે 1 2 3 4 5 6 7, તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેચ ટુ એન નું વિકલિત જે છે એ શું થશે? ઘાત આગળ આવશે અને એક ઘાત ઘટશે. ઓકે, એના માટે હું વાક્ય લખી દઉં છું, ઘાત આગળ આવે એન્ડ એક ઘાત ઘટે. આ વાક્ય ખાસ યાદ રાખવાનું છે. સંકલન આવશે ત્યારે હું એવું કહીશ, એક ઘાત વધે ને વધેલી ઘાત છેદમાં. આ બે વાક્ય ઉપર વિકલન અને સંકલન ચાલે ને એવું કહી શકાય બેઝિક લીધે, બરાબર? બેઝિકલી, બાકી કોઈ પરફેક્ટલી બધા દાખલાઓ આવું લાગે એવું નથી કહેતો, બટ બેઝિક આનું આવું કહી શકાય કે ભાઈ ઘાત આગળ આવે અને એક ઘાત ઘટે વિકલન માટે. તો તમે જોઈ શક્યા છો
f ऑफ x इज इक्वल टू x रेज टू n આપણો વિધેય શું છે x ની n ઘાત તો એનો વિકલન શું થશે ભાઈ ઘાત આગળ આવશે n ઘાત આગળ આવી ગઈ આગળ આવે મતલબ કે ગુણાકારમાં આવશે બરાબર આગળ આવી ગયા એટલે ગુણાકારમાં આવી ગયા અને એક ઘાત ઘટી જશે તો n માંથી એક ઘટી ગયા એટલે n -1 થશે ઘાત આગળ આવે અને એક ઘાત ઘટે ઓકે તો આ થયું આપણો વિધેય ખ્યાલ આવી ગયો કે જેને આપણે એવું પણ કહી શકીએ કે d / dx x રેજ ટુ n ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ x રેજ ટુ n -1 હવે ત્યારબાદ હું જે ટિક માર્ક કરું છું ખાસ સમજજો આપણા 6 ટ્રિગ્નોમેટ્રિકલ ફંક્શન છે જે ટ્રિગ્નોમેટ્રી ફંક્શન જે છે 6 એ 6 એ 6 ના વિકલન આપણને ખ્યાલ હોવા જોઈએ પહેલું જુઓ sin નો વિકલન cos તો cos નો વિકલન sin આ બે ને યાદ રાખજો જોડે sin નો વિકલન કોસ તો કોસ નું વિકલન માઈનસ સાઈન હવે એના માટે પણ થોડીક હિંટ આપી દઈશ હું તમને હમણાં જે tan નું વિકલન sec square x tan નું વિકલન sec square x હું કોને કોને જોડે યાદ રાખવાની એની વાત કરું છું આ બેને જોડે યાદ રાખવાના પછી tan અને cot ને જોડે યાદ રાખવાના tan અને cot ને tan નું વિકલન sec તો sec જેવું બીજું કોણ cosec તો અહીંયા sec square છે તો અહીંયા શું આવે cosec square આવે એક માઈનસ નો ફેરફાર છે કઈ રીતે સમજાવી દઈશ હમણાં હું તમને તો tan અને cot ને જોડે યાદ રાખશું tan x નું વિકલન sec square x તો એવી રીતે cot x નું વિકલન sec જેવું cosec એટલે cosec square x થાય બટ માઈનસ હવે sec x આવશે અને cosec x આવશે આ બેને યાદ રાખશું જોડે કારણ કે સરખા છે એટલા માટે sec અને cosec હોય tan અને cot હોય sin અને cos હોય આવો આપણે નિત્ય સમ માટેમાં આવી જોડીઓ જોઈ ગયા એટલે આ રીતે આપણે એને જોડીમાં યાદ રાખશું sec x तो sec x નું વિકલન થશે sec x into tan x sec x નું વિકલન થશે sec x into tan x એવી રીતે sec પ્રમાણે cosec છે તો cosec નું વિકલન શું થાય sec into tan તો sec જેવું cosec tan જેવું cot તો આ cosec x નું વિકલન થયું -cosec x into cot x પણ આ માઈનસ કેમ આવ્યા એ સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જ્યાં જ્યાં માઈનસ આવ્યા છે જ્યાં જ્યાં માઈનસ આવ્યા છે ત્યાં આગળ શું છે સી છે ત્યાં આગળ શું છે સી છે આ ત્રણે ત્રણ ફંક્શન ની અંદર આગળ સી છે મતલબ કે જે સી વાળા ફંક્શન છે એનું વિકલન માઈનસ મળે સી વાળા ફંક્શન નું વિકલન આપણને માઈનસ મળે અથવા તો એવું કહી શકાય સી વાળા ફંક્શન ના વિકલિત ની અંદર માઈનસ હોય વિકલિત અને વિકલન આ બે શબ્દો અલગ અલગ છે વિકલિત એટલે આ જમણી બાજુના આ બધા વિકલિત કહેવાય સી નું વિકલન કહું એટલે મતલબ એમ કે પ્રોસેસ કરું છું હું વિકલન કરવાની પ્રોસેસ કરું છું વિકલિત એટલે વિકલન થઈ ગયું છે ને આપણને આન્સર સ્વરૂપે જે વસ્તુ મળે એને વિકલિત કહેવાય ઓકે તો સી વાળા જે ત્રણ ફંક્શન છે એ આપણા એના વિકલિતની અંદર માઇનસ આવશે એની શોર્ટકટ ખાસ યાદ રાખજો જે ફંક્શન સી વાળા ટ્રિગ્નોમેટ્રી ફંક્શન છે એના વિકલિતની અંદર શું આવશે માઇનસ આવશે મેં તમને કયા કયા જોડે યાદ રાખવાના કે સાઇન અને કોસ સાઇન નું વિકલન કોસ બટ કોસ નું વિકલન માઇનસ સાઇન માઇનસ શા માટે આવ્યા બીકોઝ સી વાળું ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે કોસ છે એટલા માટે હવે ટેન ઉપર આવી જાઓ ટેન નું વિકલન સેક્સ સ્ક્વેર એક્સ તો ટેન ની જોડે કોટ કોટ સી વાળું ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે કોટ એક્સ નું વિકલન સેક્સ સ્ક્વેર એક્સ જેવું કોસ એક્સ સ્ક્વેર એક્સ બટ માઇનસ એટલે કોટ એક્સ નું વિકલન માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ હવે આવશે સેક એક્સ નું વિકલન સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ sec x જેવું છેલ્લું cosec x તો cosec x નું વિકલન cosec c 4 c જે છે c વાળું ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે એટલા માટે cosec x નું વિકલન માઇનસ cosec x ઇન્ટુ cot x ઓકે તો હું ફટાફટ બધા ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનના વિકલન બોલવાનો પ્રયત્ન કરું sin નું વિકલન cos cos નું વિકલન માઇનસ sin tan નું વિકલન sec સ્ક્વેર cot x નું વિકલન માઇનસ cosec સ્ક્વેર x sec x નું વિકલન sec x into tan x અને cosec x નું વિકલન માઇનસ cosec x into cot x તો આ રીતે ફટાફટ આપણે બધા ફોર્મ્યુલાને કમ્પ્લીટ કરવાના છીએ ઓકે ચલો હવે આ બે અગત્યના ફોર્મ્યુલા અહીંયા રહી ગયા છે પહેલું જુઓ અહીંયા અચળનું વિકલન મેં અહીંયા કોઈ k નથી લખ્યો કોઈ a નથી લખ્યો b નથી લખ્યો ચોખ્ખું શબ્દ લખી નાખ્યો છે ભાઈ આવું કંઈ હશે નહીં પણ મેં લખી દીધું છે કહેવાનો મતલબ શું કહે લાવ્યું જે કોઈ પણ જગ્યાએ તમે અચળ જોવ ને અચળ અચળ એટલે ખ્યાલ આવે ને ચલ નહીં પણ કેવું અચળ માની લો કે મેં આવું લખ્યું છે કે d / dx ઓફ 50 તો આપણને ખ્યાલ છે 50 કેવા છે અચળ છે અને અચળનું વિકલન હંમેશા કેટલું થાય 0 થાય વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો
अचल नू विकलन हमेशा जीरो थाय, अचल नू विकलन हमेशा जीरो थाय। तमारे एनी साबिती जोती हुई तो हूँ साबिती पण आपी दऊं छुं। कई रीते? पचास ना गुणाकार में हूँ एक्स नी जीरो लखी सकूँ कि ना लखी सकूँ? पचास ना गुणाकार में हूँ एक्स नी जीरो लखी सकूँ। हवे आ आपणुं विधेय छे, पचास आपणा अचळ छे, एटले शुं थाय? पचास जे अचळ छे बहार निकळी जाय, अने आ विधेयनुं शुं थाय? विकलन थाय। विधेयनुं विकलन करो जी, घात आगळ आवे, एक घात घटे, जीरो अने गुणाकारमां आव्यो, जवाब केवो थई गयो? जीरो। आ आपणी बुद्धि प्रमाणे મેં તમને સમજાવટ આપી, પણ આવું ક્યાંય કરવાનું ના હોય। આપણે તો શું વિચારવાનું હોય, ખાલી એક જ વસ્તુ કે અચળ હોય તો અચળનું વિકલન આપણને કેવું મળે ભાઈ? અચળનું વિકલન આપણને કેવું મળે? જીરો મળે। બીજી વસ્તુ કે ડી બાય ડી એક્સ ઓફ એક્સ, તો આને હકીકતમાં તમે જુઓ તો જ ખ્યાલ આવી જાય તમને। અને આને લખાય આ રીતે, ડી બાય ડી એક્સ ઓફ એક્સ, એને હું આ રીતે પણ લખી શકું, ડી એક્સ બાય ડી એક્સ, બે ઉડી ગયા, આન્સર શું આવે? વન। આપણને એ જ થયું ને, બાકી આપણા જે ગુણધર્મ પ્રમાણે આગળ વધવું હોય તો પણ કાંઈ વાંધો નથી, ઘાત આગળ આવશે। એક્સની ઘાત કેટલી છે? એક્સની ઘાત કંઈ નથી તો કેટલી છે? વન છે, એટલે વન ક્યાં આવી ગયા? આગળ એના ગુણાકારમાં એક ઘાત ઘટે, વન ઘાત છે, અને વનમાંથી વન જાય તો જીરો ઘાત, એટલે શું થાય? એક્સની જીરો ઘાત। જવાબ જીરો નહીં થાય હો, આ વન એમ ના એમ, કોઈ પણની જીરો ઘાત એટલે વન, તો વન ઇન્ટુ વન બરાબર શું આવ્યા? વન આવ્યા। એટલે જ્યારે પણ તમને એક્સ દેખાય અને એક્સનું એક્સની સાપેક્ષે વિકલન હોય ત્યારે જવાબ હંમેશા વન આવે। તો આપણે એને સૂત્ર તરીકે યાદ રાખી લઈએ તો પછી ઘણીએ ઘણી આ રીતે આપણે વિકલન કરવું ના પડે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એક્સનું એક્સની સાપેક્ષે વિકલન વન મળે એનું કારણ પણ મેં તમને સમજાવ્યું, કારણ કે એની એક ઘાત છે, એક ઘાત આગળ આવે, એક ઘાત ઘટી જાય, એટલે કોઈ પણની જીરો ઘાત એટલે વન, એટલે વન ઇન્ટુ વન, એટલે આન્સર આવશે વન। ચલો આ બધા ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનની વાત થઈ ગઈ છે, હવે લોગેરિધમિક ફંક્શન આવ્યું છે, એટલે કે લોગ એક્સ। લોગ એક્સનું વિકલન વિદ્યાર્થી મિત્રો વન ઓપોન એક્સ થાય, ખાસ યાદ રાખવાનું છે, આ તો બસ એક ફોર્મ્યુલા છે, યાદ રાખી લઈએ। લોગ એક્સનું વિકલન વન ઓપોન એક્સ, લોગ એક્સનું વિકલન વન ઓપોન એક્સ થશે। ત્યારબાદ વન ઓપોન એક્સનું વિકલન માઇનસ વન ઓપોન એક્સ સ્ક્વેર, વન ઓપોન એક્સનું વિકલન માઇનસ વન ઓપોન એક્સ સ્ક્વેર થશે। વન ઓપોન એક્સનું વિકલન માઇનસ વન ઓપોન એક્સ સ્ક્વેર થશે। આપણે મેળવવું હોય તો મેળવી શકાય, કઈ રીતે? વન ઓપોન એક્સ છે એને હું શું કહી શકું? એક્સની માઇનસ વન ઘાત કહી શકું, બરાબર? તેનું વિકલન શું થાય? ઘાત આગળ આવી જાય, તો માઇનસ વન ઘાત આગળ આવી ગઈ, એક ઘાત ઘટે, માઇનસ વન હતા ને હજી માઇનસ વન થાય તો માઇનસ ટુ થઈ, તો માઇનસ વનના છેદમાં આ માઇનસ ટુ ઘાત છે છેદમાં જશે તો કેવી ઘાત થઈ જાય? પ્લસ ઘાત થઈ ગઈ, મતલબ કે જવાબ શું આવ્યો? માઇનસ વન ઓપોન એક્સ સ્ક્વેર, તે તમે અહીંયા જોઈ શકો છો। ઓકે, તો આ બે સ્ટેપ ના કરવા પડે, ક્યારેક આપણે આવે દાખલાની અંદર આ વસ્તુ, તો આ બે સ્ટેપ ના કરવા પડે, તો ડાયરેક્ટલી યાદ હોય તો તમે ઉપયોગમાં લઈ શકો છો। તો વન ઓપોન એક્સનું વિકલન થયું માઇનસ વન ઓપોન એક્સ સ્ક્વેર, એવી રીતે વન ઓપોન એક્સ સ્ક્વેરનું વિકલન થાય માઇનસ ટુ ઓપોન એક્સ ક્યુબ, એવી રીતે વન ઓપોન એક્સ ક્યુબનું વિકલન થાય માઇનસ થ્રી ઓપોન એક્સ એચ ટુ ફોર, આવું બધું આવશે એટલે ઓટોમેટિક પ્રેક્ટિસ થઈ જશે। અને એક્સપોનેન્શિયલ ફંક્શન આવ્યું છે ઇરેચ ટુ એક્સ, વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી, આનાથી ઇઝી એક ફોર્મ્યુલા હોય જ ના શકે। ઇરેચ ટુ એક્સનું વિકલન ઇરેચ ટુ એક્સ થશે, પોતે જ પોતાનું વિકલન છે, ઇરેચ ટુ એક્સનું વિકલન ઇરેચ ટુ એક્સ થશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? તો આ થયા આપણા 12 ફોર્મ્યુલા। ઓકે, આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ, હજુ પણ જો કંઈ ફોર્મ્યુલા રહી જતા હશે તો નેક્સ્ટ લેક્ચરની અંદર ચાલુ દાખલાઓની અંદર આપણે એને સાઈડમાં લખી આપશું, અને હવે આગળ વધી જવાનું, ક્રમ નંબર તમારે 13 આગળ વધવાનું। ઓકે, આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 13.3 એટલે કે વિકલન માટેના દાખલાઓથી આપણે આગળ વધશું। થેન્ક યુ।